नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे धोरण 6 विषय सामान्य ज्ञान द्वितीय सत्र में पाठ 27 भारत सामान्य ज्ञान। अपने आ पाठ में भारत विषेनू कंईक थोड़ू घणू ज्ञान आपवामां आव्युं छे, जेमां विभाग अ अने विभाग ब आपवामां आव्यो छे। सौ पहेला आपणे विभाग अनो अभ्यास करीशुं। आ पाठमां आपणने भारत विषे कंईक नवું, कंईक जाणીતું એવું દરેક પ્રકારની સવાલો અને જવાબો આપ્યા છે, જે આપણે આજે શરૂ કરીશું। તો વિભાગ અ, એમાં નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો। એમાં પહેલું છે, ભારતના કુલ રાજ્યો કેટલા છે? એમાં સવાલ કર્યો છે કે ભારતમાં કુલ કેટલા રાજ્યો છે, તેનો ઓપ્શન જોઈશું। એ 28, બી 29, સી 26, ડી 32। તો આપણો જવાબ આવે છે બી। આપણા ભારત દેશમાં 29 રાજ્યો છે। બીજું, ભારતના કુલ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? તો ઓપ્શનમાં આવશે એ માં 9, બી માં 7, સી માં 8, ડી માં 6। તો આપણો જવાબ આવે છે અહીં બી 7। ભારતમાં કુલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। ત્રીજું, ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શનમાં જોઈશું એ રાજસ્થાન, બી આંધ્રપ્રદેશ, સી ઉત્તરપ્રદેશ, ડી ગુજરાત। તો આપણો જવાબ અહીં આવે છે એ રાજસ્થાન। રાજસ્થાનનું રાજ્ય ક્ષેત્રફળ અને વિસ્તારની દ્રષ્ટિએ કેવું છે? સૌથી મોટું છે। ચોથું, ક્ષેત્રફળ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન જોઈશું એ અરુણાચલ પ્રદેશ, બી મણિપુર, સી સિક્કિમ, ડી ગોવા। તો આપણો અહીં જવાબ આવે છે ડી ગોવા। આજે આપણને ક્ષેત્રફળ અને વિસ્તાર આપ્યા છે, આપણને ભારતની દ્રષ્ટિ આપ્યા છે, એટલે કે આખા ભારતમાં સૌથી મોટું રાજસ્થાન અને સૌથી નાનું ગોવા છે। આગળ પાંચમું જોઈશું, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન જોઈશું એ પંજાબ, બી સિક્કિમ, સી ગોવા, ડી કેરળ। તો આપણો અહીં જવાબ આવે છે બી સિક્કિમ। સિક્કિમ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે અને વિસ્તારની દ્રષ્ટિએ કયું છે? એક મિનિટ, સોરી, આપણે પાંચમો ક્વેશ્ચન આવ્યા હતા, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો આપણો જવાબ ઓપ્શન જોઈશું મહારાષ્ટ્ર, બી મધ્યપ્રદેશ, સી ઉત્તરપ્રદેશ, ડી કેરળ। તો આપણો અહીં જવાબ આવે છે સી ઉત્તરપ્રદેશ। વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ઉત્તરપ્રદેશ, ક્ષેત્રની દ્રષ્ટિએ સૌથી મોટું રાજસ્થાન। છઠ્ઠું, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? એ પંજાબ, બી સિક્કિમ, સી ગોવા, ડી કેરળ। તો આપણો અહીં જવાબ આવે છે બી સિક્કિમ। અહીં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય તો સિક્કિમ, અને ક્ષેત્રની દ્રષ્ટિએ નાનું પૂછ્યું હોય તો ગોવા। સાતમું, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે?
અહીંયા રાજ્યની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા શહેરની વાત કરી છે, એટલે કોઈને પણ કન્ફ્યુઝન એક્ઝામમાં થાય નહીં. આ ખાસ ધ્યાન રાખવું કે અહીં શહેરની વાત કરી છે, અહીંયા રાજ્યની વાત કરી છે. તો ઓપ્શન એ મુંબઈ, બી કોલકાતા, સી ચેન્નઈ, ડી દિલ્હી. તો આપણે અહીં જવાબમાં જોઈશું કે આપણો જવાબ આવે છે એ મુંબઈ. અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનું જોવા જઈએ તો સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ આવે છે. આગળ જોઈશું 8મું, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ હરણ, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી વાઘ, ઓપ્શન ડી હાથી. આપણે અહીં જોઈશું કે આપણો જવાબ આવે છે સી. આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. 9મું, વિજય ઘાટ એ કયા રાષ્ટ્રીય નેતાનું સમાધિ સ્થળ છે? ઓપ્શન એ લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી શ્રીમતી ઇન્દિરા ગાંધી. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન એ લાલ બહાદુર શાસ્ત્રી. એ વિજય ઘાટ એ તેમની સમાધિ છે. આગળ જોઈશું 10મું, કોણાકનું વિખ્યાત સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન જોઈશું એ કર્ણાટક, બી આંધ્રપ્રદેશ, સી બિહાર, ડી ઓડિશા. તો આપણો જવાબ આવે છે ડી ઓડિશા. ઓડિશામાં કોણાર્કનું પ્રખ્યાત સૂર્ય મંદિર આવેલું છે. અહીં રાજ્યની વાત કરી છે. 11મું, જય જવાન જય કિસાન એ સૂત્ર આપનાર નેતા કોણ હતા? એ મોરારજી દેસાઈ, બી લાલ બહાદુર શાસ્ત્રી, સી જવાહરલાલ નહેરુ, ડી ચૌધરી ચરણ સિંહ. આપણો અહીં જવાબ આવે છે બી લાલ બહાદુર શાસ્ત્રી, જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. 12મું, ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ઓપ્શન જોઈશું એ ભવાની સાગર, બી બોગાઈબાવ, સી નાગાર્જુન સાગર, ડી તેહરી. અહીં જોઈશું આપણો જવાબ આવે છે ડી તેહરી. 13મું, મધ્યપ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે? ઓપ્શન જોઈશું એ ઇન્દોર, બી રાયપુર, સી ભોપાલ, ડી જયપુર. તો આપણો અહીં જવાબ આવે છે સી ભોપાલ. 14મું, ડમડમ કયા શહેરમાં આવેલું વિમાની મથક છે? એ કોલકાતા, બી ચેન્નઈ, સી બેંગલુરુ, ડી દિલ્હી. તો આપણો જવાબ અહીં આવે છે એ કોલકાતામાં. કોલકાતામાં ડમડમ શહેરમાં આવેલું વિમાની મથક છે. 15મું, ઢેબર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એમાં છે રાજસ્થાન, બી શ્રીનગર, સી ઓડિશા, ડી તમિલનાડુ. આપણો અહીં જવાબ આવે છે એ રાજસ્થાનમાં. રાજસ્થાનમાં ઢેબર સરોવર આવેલું છે. આગળ જોઈશું 16મું, શિમલા ભારતના કયા રાજ્યનું પાટનગર છે? ઓપ્શન એમાં અસમ, બી જમ્મુ કાશ્મીર, સી ઉત્તરાખંડ, ડી હિમાચલ પ્રદેશ. તો આપણો જવાબ અહીં આવે છે ડી હિમાચલ પ્રદેશ. 17મું, ભાંગડા નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે? એ બિહાર, બી પંજાબ, સી કર્ણાટક, ડી અસમ. આ સવાલનો જવાબ તો દરેક વિદ્યાર્થીને ખબર જ હશે. તેનો જવાબ આવે છે બી પંજાબ. પંજાબનું ભાંગડા નૃત્ય દરેક જગ્યાએ પ્રખ્યાત છે. હવે આગળ વધીશું.
વિભાગ બ હવે આપણે વિભાગ બ નો અભ્યાસ અહીં કરીશું. આગળ આપણે વિભાગ અ નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે એમાં પહેલું જોઈશું જનગણમન. એ રાષ્ટ્રીય ગીતના રચિતા કોણ હતા? પહેલું છે લોકમાન્ય ટિળક, બી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સી રવિન્દ્રનાથ ટાગોર, ડી ગોપાલ કૃષ્ણ ગોખલે. તો આપણો અહીં જવાબ છે સી રવિન્દ્રનાથ ટાગોર. આગળ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ બુદ્ધગયા, બી લુંબિની, સી સારનાથ, ડી કપિલ વસ્તુ. આપણો અહીં જવાબ છે ડી કપિલ વસ્તુમાં. કપિલ વસ્તુના સ્થળ પર તેમનો જન્મ થયો હતો. ત્રીજું જોઈશું ભારતના સૌથી ઊંચા ધોધનું નામ શું છે? ઓપ્શન શરાવતીનો ધોધ, અમરકંટકનો ધોધ, કુંચિકલનો ધોધ, ડી નર્મદાનો ધોધ. તો આપણો અહીં જવાબ છે સી કુંચિકલનો ધોધ, જે ભારતનો સૌથી ઊંચો ધોધ છે. ચોથું ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? ઓપ્શન જોઈશું ગોરખપુર, બી પટના, સી કાનપુર, ડી હૈદરાબાદ. તો આપણે અહીં જવાબમાં જોઈશું જવાબ આપણો આવે છે એ ગોરખપુર, જે ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ છે. પાંચમું શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ગુરુ તેજ બહાદુરે, ઓપ્શન બી સંત કબીરે, ઓપ્શન સી ગુરુ ગોવિંદ સિંહે, ઓપ્શન ડી ગુરુ નાનકે. તો આપણો અહીં જવાબ આવે છે ડી ગુરુ નાનકે. છઠ્ઠું એમ એફ હુસેન કઈ કલાના ક્ષેત્રે રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે? ઓપ્શન જોઈશું એ સંગીતકાર, બી નાટ્યકલા, સી ચિત્રકલા, ડી નૃત્ય કલા. આપણો અહીં જવાબ આવે છે સી ચિત્રકલા. સાતમું પંડિત જવાહરલાલ નહેરુની સમાધિ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ શાંતિવન, ઓપ્શન બી શક્તિ સ્થળ, ઓપ્શન સી વિજયઘાટ, ઓપ્શન ડી અભયઘાટ. આપણો અહીં જવાબ આવે છે એ શાંતિવન. આઠમું શાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ બેંગલુરુ, બી હૈદરાબાદ, ઓપ્શન સી આગ્રા, ઓપ્શન ડી શ્રીનગર. આપણો અહીં જવાબ જોઈશું. આપણો જવાબ આવે છે ડી શ્રીનગર. નવમું જય જગત સૂત્ર કયા મહાનુભાવે આપેલું છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ કવિવર રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી આચાર્ય વિનોબા ભાવે, ઓપ્શન સી મહાત્મા ગાંધીએ, ઓપ્શન ડી રવિશંકર મહારાજે. અહીં જવાબ જોઈશું. આપણો જવાબ આવે છે બી આચાર્ય વિનોબા ભાવે. દસમું કઈ નદી બંગાળની દિલગીરી તરીકે જાણીતી છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ ચંબલ, બી મહાનદી, સી દામોદર, ડી હુગલી. આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન સી દામોદર. દામોદર નદી બંગાળની દિલગીરી તરીકે ઓળખાય છે. આગળ જોઈશું બારમું
वैष्णो देवी नु विख्यात मंदिर कया राज्य में आवेलू छे? ऑप्शन जोईशु, ऑप्शन एमा छे जम्मू अने कश्मीर, बी ओडिशा, सी कर्नाटक, डी गुजरात। आपनो जवाब अहीं जोईशु तो आपनो जवाब आवे छे ए जम्मू अने कश्मीर। आगळ 12મું, विख्यात तिरुपति नु मंदिर कया राज्य में आवेलू छे? ऑप्शन जोईशु, ऑप्शन ए महाराष्ट्र, बी बिहार, सी कर्नाटक, डी आंध्र प्रदेश। अहीं आपणो जवाब आवे छे डी आंध्र प्रदेश। 13મું, भारते सौ प्रथम अणु धड़ाको कया स्थले करेलो? ऑप्शन जोईशु, ए खेतड़ी, बी अमीरगढ़, सी पोखरण, डी रतनगढ़। आपणो अहीं जवाब आवे छे ऑप्शन सी पोखरणमां सौ प्रथम अणुबॉम्बनुं परिश्रम कर्युं हतुं। 14મું, साबरमती आश्रममां आवेला महात्मा गांधीना निवासस्थाननुं नाम शुं छे? ऑप्शन जोईशुं, ए स्नेहकुंज, बी हृदयकुंज, सी साबरकुंज, डी हरिकुंज। આપણો ઓપ્શન આવે છે બી હૃદય કુંજ। હમણાં જ 30 તારીખે આપણા મહાત્મા ગાંધી નિવાસ 30 તારીખે તે આપણા સાબરમતીમાં આશ્રમ સ્થાપ્યો હતો। હમણાં જ નિવાસસ્થાન જયંતિ એટલે કે સ્થાપના દિવસ જે 30 જાન્યુઆરીના રોજ હમણાં જ ગયો। 15મું, ભારતમાં કૃત્રિમ ઉપગ્રહ છોડવા માટેનું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ શ્રીહરિકોટા, બી ત્રિશુર, સી વરંગલ, ડી કોરાપુટ। અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન એ શ્રીહરિકોટામાં કૃત્રિમ ઉપગ્રહ છોડવા માટેનું મથક છે। 16મું, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? ઓપ્શન જોઈશું, એ 4:2, બી 5:3, સી 3:2, ડી 5:4। તો અહીં જવાબમાં જોઈશું ઓપ્શનમાં આવે છે સી 3:2। રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? 3:2। 17મું, મારે મન સત્ય એ જ ઈશ્વર છે આ વિધાન કોણે કહ્યું છે? એ સ્વામી વિવેકાનંદ, બી આચાર્ય વિનોબા ભાવે, સી રાજા હરિશ્ચંદ્ર, ડી મહાત્મા ગાંધીએ। તો આપણે અહીં ઓપ્શનમાં જોઈશું આપણો જવાબ આવે છે ડી મહાત્મા ગાંધીએ। શું આપ્યું હતું? મારે મન સત્ય એ જ ઈશ્વર છે। અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે। આજનું હોમવર્ક, દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે આ પાઠ સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં વિભાગ અ અને બ લખવાનો રહેશે અને સામાન્ય જ્ઞાનની નોટમાં પણ વિભાગ અ અને બ ના MCQ લખવાના ફરજિયાતપણે રહેશે। દરેક વિદ્યાર્થીએ પેન્સિલથી જ લખવું। આવજો વિદ્યાર્થી મિત્રો।